તો બુલેટિનમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પાસ કન્વીનર કેતન પટેલ મામલે એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર, પાસના કન્વીનર કેતન પટેલ મામલે એક નવો જ ખુલાસો સામે આવી રહ્યો છે. ભાજપમાં જોડાવાની વાતને કેતન પટેલે રદિયો આપી દીધો છે. કમલમની મુલાકાતને લઈ આ અહેવાલ વહેતા થયા હતા કે કેતન પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. ઝી 24 કલાક પર કેતન પટેલ ખુલાસો કર્યો છે, એક્સક્લુઝિવ વાતચીત કરી છે. કેતન પટેલ મામલે એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે કમલમની મુલાકાત બાદ એ સમાચાર વહેતા થયા હતા કે કેતન પટેલ ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ હવે કેતન પટેલે આ વાતને રદિયો આપી દીધો છે કે તે ભાજપમાં નથી જોડાવાના. ઝી 24 કલાક પર કેતન પટેલે એક્સક્લુઝિવ આ વાત કહી હતી. સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે લાઈવ ગાંધીનગરથી જોડાયા છે. હિતલ, કેતન પટેલને લઈ અનેક અટકળો ચાલી કે તે જોડાવાના છે, નથી જોડાવાના, શું ખુલાસો સામે આવી રહ્યો છે, શું કહેવું છે કેતન પટેલનું? નિશ્ચિત, ખાસ કરીને જણાવી દઉં કે કમલમની તેઓએ મુલાકાત કરી હતી અને ત્યારબાદ આ આખી ઘટના ઉપસ્થિત થઈ હતી કે એક અફવાનું મોજું ચાલ્યું હતું. અત્યારે આપણી સાથે કેતન પટેલ પોતે હાજર છે. ત્યારે કેતન પટેલને પૂછીએ કે આ સમગ્ર વાત જે ઉપસ્થિત થઈ કે તેઓ ભાજપમાં જોડાયા છે, જોડાવાના છે, એ વાતમાં તથ્ય શું છે? કેતનભાઈ, જી 24 કલાકમાં આપનું સ્વાગત છે. આ આખી વાત જે રીતે અફવાઓ ફેલાઈ એમાં તથ્ય શું છે? થોડાક દિવસ પહેલા આપણા મીડિયામાં જ ન્યૂઝ ચાલતા હતા કે કેતન પટેલે સરકાર અને પાટીદાર સમાજની મધ્યસ્થી કરી. જે પાટીદાર સમાજની માગણીઓ હતી એને લઈને મેં મધ્યસ્થી કરી હતી 100%. અને પણ જે મિટિંગની અંદર જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા, સરકારે જે મુદ્દાઓ સ્વીકાર્યા હતા એનું ઇમ્પ્લિમેશન બાકી હતું. એટલે આ પહેલાં પણ હું થોડાક સમય પહેલાં, આશરે કદાચ એકાદ મહિના પહેલાં, મિટિંગના 4-5 દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આવેલા, તો એમને કમ્પ્લેન કરવા હું ગયેલો, એમને રિક્વેસ્ટ કરવા હું ગયો હતો કે જે પણ મુદ્દા સરકારશ્રી સ્વીકાર્યા છે એ જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય. આજે એક મહિનો થયો છતાંય આ મુદ્દા ઇમ્પ્લિમેન્ટ નહોતા થયા. એટલે જલ્દીમાં જલ્દી, વહેલામાં વહેલા શહીદોના પરિવારોને સહાય મળે અને એમના પરિવારજનોને જે નોકરી આપવા માટેનો મુદ્દો હતો એ સ્વીકારે, એના એ આખી એના માટે સમાજની માગણીના જે મુદ્દાઓ હતા એ જલ્દીને જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય, એના માટે હું કમલમ ગયો હતો. ખાસ કરીને ભાજપમાં જોડાવાની વાત છે, એના પરિપ્રેક્ષમાં આપનું શું માનવું છે? હું કોઈ પણ છેકથી કહું છું કે હું કોઈ પણ રાષ્ટ્રીય પક્ષમાં ચૂંટણી નહીં લડું. કારણ કે મારો જે એમ હતો, આખું આંદોલન જે અમે કર્યું છે સમાજના હિત માટે કર્યું છે, સમાજના જે પણ જ્યાંથી પણ કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી મને સમાજની સેવા કરવી મળતી હશે હું કરીશ. હું ફક્ત સમાજનું હિતનું કામ કરે, હું કોઈ ચૂંટણી નથી લડવાનું. ભાજપમાં જોડાવાની વાત છે, ચૂંટણી નથી લડવાના, એ વાત સારી વાત છે કે તમે કીધું કે ચૂંટણી નથી લડવાનો, પણ ભાજપમાં જોડાવાની જે વાત આવી એ વાત શા માટે આવી અને એનું ખંડન તમે કેવી રીતે કરો છો? હવે જે માગણીઓ છે એ સરકાર પાસે માગવાની હતી. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે અમારે ત્યાં જવું પડે. એટલે ભારતીય જનતા પાર્ટીની કોઈ સદસ્યને મળ્યા હોય કે કોઈ અધિક એના પદાધિકારીને મળ્યા હોય તો એનો મતલબ મેં નથી કે હું પાર્ટીમાં. હું આજે ફરી આનો ખુલાસો કરું છું કે હજુ સુધી હું કોઈ પણ પાર્ટીમાં જોડાયો નથી. ખાસ કરીને તમે જે ચેક વિતરણની વાત કરી, ગઈકાલે ચેક વિતરણ થઈ ગયા, આજે પાસના કન્વીનર દિનેશ ભામણિયાએ આ ચેક વિતરણ જે ખાયા એમાં ક્યાંક ને ક્યાંક સમાજના અથવા શહીદ યુવાનોની છેતરપિંડી થઈ હોય એ પ્રકારની વાત કરી છે અને તેનો વિરોધ કર્યો છે. એના સંદર્ભે આપનું શું માનવું છે? દિનેશ બાભણિયા સમાજહિત માટે કામ નથી કરતો. એને ફક્ત ને ફક્ત સરકાર ઉખાડી ફેંકવા માટે એ આખા આમાં આંદોલનમાં આવેલો છે. એ અત્યાર સુધી સતત આક્ષેપો જ કરતો રહ્યો છે. ઘણી વખત સરકાર સાથે મંત્રણાની મિટિંગો થતી જે મુદ્દાને લઈને, તો આખી મિટિંગ તોડી નાખવાનું કામ દિનેશ બાભણિયા કરે. છેલ્લી વખતે જ્યારે સરકાર શહીદોને સહાય કરવા તૈયાર થઈ, શહીદના પરિવારોને નોકરી આપવા માટે તૈયાર થઈ અને બધા મુદ્દા સ્વીકારવા તૈયાર થયા, તો છત ઊભો થઈને હાય હાય ભાજપ કરી નારા લગાવીને નીકળી ગયો. પણ છતાં એ સરકારે જે આપવાનું હતું એ આપી દીધું. એટલે દિનેશ બાભણિયા જે ખંડન જે વિરોધ કરે છે, જે આક્ષેપ કરે છે સરકાર ઉપર કે સમાજના અગ્રણી ઉપર, એ તદ્દન ખોટો છે. કારણ કે શહીદોના પરિવારોએ એમનો પોતાનો દીકરો ગુમાવ્યો છે આંદોલનમાં અને એને કોઈ પણ જગ્યાએથી જો સહાય મળતી હોય તો એનો આપણે રોકવી ના જોઈએ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ પાર્ટી જો શહીદ પરિવારોને મદદ કરતી હોય અને સહાય કરતી હોય તો આપણે એને સહર્ષ સ્વીકારવું જોઈએ, એનો વિરોધ ના કરવો જોઈએ. કેતનભાઈ, એમાં તો સરકારે આજે શહીદોના પરિવારને નોકરી આપવાની પણ વાત કરી હતી કે સહકારી સંસ્થાઓમાં નોકરી અપાશે, એ નોકરી નથી અપાઈ, એના સંદર્ભે આપનું શું માનવું છે? હજુ રિસન્ટલી એક મહિના પહેલાં સરકાર સાથે મંત્રણાઓ થઈ છે, સરકારે આ બધું સ્વીકાર્યું છે. માગણીઓ હતી કે સરકારમાં નોકરી આપવાની શહીદ પરિવારોને, પણ મંત્રણામાં એવું નક્કી કરવામાં આવ્યું કે સરકારી નોકરી માટે એનો ક્રાઇટેરિયા હોય છે, એના નીતિ નિયમ હોય છે. એટલે જે નીતિ નિયમો આવતા હોય એને સરકારી નોકરીની ભલામણ કરે અને જે એનું ક્વોલિફિકેશન ના હોય
કે નીતિ નિયમમાં ના આવી શકતા હોય એવાને સહકારી ધોરણે કોઈ બેંક કે સહકારી મંડળીમાં નોકરી આપવા માટેની વાત થઈ હતી. આ મંત્રણાની અંદર સમાજના સમગ્ર આગેવાનો જે સંસ્થાઓ છે, સિદ્ધસર મંદિર છે, કોડલધામ છે, ઉમિયાધામ છે, આ બધી જ મંદિરો બધી સંસ્થાઓના આગેવાનો હતા અને લગભગ આખો સમાજ હતો એમ કહેવાય. પાસના કન્વીનર હતા, એસપીજીના કન્વીનર હતા અને આ બધાની વચ્ચે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જ્યાં પણ સહકારી ધોરણે નોકરી મળતી હશે શહીદ પરિવારના સભ્યને, ત્યાં સરકાર એમાં ભલામણ કરીને નોકરી આપશે. કેતનભાઈ, એક છેલ્લો પ્રશ્ન કરીએ કે તમારા જ પાસ સાથે અથવા તમારા જ આંદોલન સાથે જોડાયેલા લોકો હતા વરુણ પટેલ અને નરેન્દ્ર પટેલની જે રીતે ઓડિયો ક્લિપ આવી છે એને તમે કેવી રીતે જોવો છો અને એ સમાજના હિતમાં કેટલી? હું પાસમાં નથી ઘણા સમયથી. વરુણ અને નરેન્દ્ર બંને પાસમાં છે અને એ એમના વ્યક્તિગત મામલા છે. અને મેં મીડિયામાં જોયું કે વરુણ પટેલ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો હોય તો એની એક ફરજ બને છે કે જે પણ સંસ્થામાં કામ કરતો હોય એ સંસ્થાનો વ્યાપ વધારવો, ક્યાંયથી એની બીજી સંસ્થામાંથી માણસોને લાવવા, કંઈ પણ કરવું, તો એ તો એની ફરજ બજાવતો હોય. પણ તમે લાલચ નહીં, રૂપિયાની લાલચમાં આવીને જે રૂપિયા આપવાની વાત છે, 60-40ની વાત છે, એના સંદર્ભે તમારું શું માનવું છે? એ એમનો વ્યક્તિગત મામલો છે, એમને શું ડીલ કર્યું, કારણ કે હું નથી નરેન્દ્રના સંપર્કમાં કે નથી વરુણના સંપર્કમાં, એટલે એ એમને જે ડીલ કર્યો હશે એ ભોગવશે એ લોકો. આભાર કેતનભાઈ. ખાસ કરીને નિશિત કેતનભાઈનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે તેઓને ભાજપમાં જોડાય છે એ પ્રકારની વાત છે, એની સાથે તેઓ સંબંધ નથી એ વાતનું ખંડન કરે છે. જો કે હિતલ સવાલ અહીંયા એ છે કે કેતનભાઈને ભાજપ માટે કેતનભાઈને આપણે એ પૂછવા માંગી રહ્યા છીએ કે વરુણ પટેલે ભાજપમાં જોડાઈને એવું નિવેદન આપ્યું કે તે સમાજ માટે કામ કરવા ઈચ્છે છે એટલા માટે પાર્ટીમાં જોડાયા, તો કેતનભાઈને આપણે એ પૂછવા માંગીએ છીએ કે જો તમે સમાજ હિતનું કામ કરવા માંગો છો તો શા માટે કોઈ પાર્ટીમાં જોડાતા નથી, શા માટે મધ્યસ્થી જ રહેવા માંગો છો આપ? ચોક્કસ નિશિતભાઈ, આપણે કેતનભાઈને પૂછીએ. કેતનભાઈ, ખાસ કરીને એક સવાલ એ છે કે વરુણ જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે એને એવું કીધું કે હું સમાજ હિતમાં ભાજપમાં જોડાઉં છું અને સમાજ માટેનું કામ કરી શકું, તો ત્યારે એક સવાલ એ છે કે તમે સમાજ હિતમાં કોઈ પાર્ટી સાથે કેમ નથી જોડાતા, એ ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમે કેમ કોઈ પાર્ટી સાથે જોડાવા માગતા નથી? પહેલાં તો પાર્ટી ખાતરી આપે, જે પણ પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી હોય કે જેડીયુ હોય, કોઈ પણ, એ ખાતરી આપે કે મારા સમાજ માટે આ કંઈક કરવા માગે છે અને એને આ તમને પ્લેટફોર્મ આપું છે ત્યારે તમારા સમાજનું કામ કરવાનું તૈયાર છું કરવા માટે. પણ હજુ સુધી કોઈ પણ પાર્ટીએ મારા સમાજ માટે કામ કરવાનો મોકો કે પ્લેટફોર્મ આપ્યું નથી. અને વરુણની જ્યાં સુધી વાત છે તો વરુણની તો મહેચ્છા હતી જ એને કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાની, અને એ તો ઉમેદવાર છે, એ એક સક્ષમ માણસ છે, તો એને શક્તિનો ઉપયોગ કરીને કોઈ પણ પાર્ટીનો સહારો લઈ અને એને લાગ્યો છે કે આ પાર્ટીમાં જઈને ક્યાંક આગળ વધીને સમાજ હિતનું કાર્ય થશે તો એ જોડાયો છે. જી નિશિત, ચોક્કસ એવું માને છે કે હજુ સુધી કેતનભાઈનું સ્પષ્ટ માનવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ તેઓએ સમાજ માટે એટલે પાટીદાર સમાજ માટે કામ કરશે એવી કોઈ પ્રકારની ખાતરી આપી નથી, તેથી તેઓ રાજકારણમાં જોડાવા માગતા નથી કે કોઈ પક્ષમાં જોડાવા માગતા નથી. જી નિશિત, હિતલ વધુ એક સવાલ થઈ રહ્યો છે જે કેતનભાઈને પૂછવું યોગ્ય લાગી રહ્યો છે, કારણ કે જે આંદોલન શરૂ થયું આંદોલન બાદ વિવિધ જે પાસ હોય કે વિવિધ પાટીદારના અગ્રણીઓ, એક તરફ સરકાર સાથે મંત્રણા, બીજી તરફ આંદોલન, હવે જે ઇલેક્શન પહેલાંની સ્થિતિ છે કે કોઈ ભાજપમાં જોડાય છે, હાર્દિક પટેલની કોંગ્રેસ સાથેની મુલાકાત છે, તો આ બાબતે હાર્દિકનો કોંગ્રેસ સાથે મુલાકાત, ભાજપમાં જોડાવું પાસના સભ્યોનું, આંદોલન વિખેરાઈ ગયું એવું ક્યાંક નથી લાગી રહ્યું? ને જો આંદોલન વિખાઈ રહ્યું છે તો પછી સમાજના લોકોને ફાયદો કેવી રીતે થશે? કેતનભાઈ, ખાસ કરીને એક વાત એવી ચોક્કસ પૂછવામાં આવી રહી છે કે જે પ્રકારે ચૂંટણી પહેલાંનું વાતાવરણ હતું અને પાસમાં તમે પણ ભૂતકાળમાં એકવાર પાસમાં તમે હતા, એટલે જે આંદોલન જે કોષ સાથે શરૂ થયું હતું, પાર્ટીના હિત માટે શરૂ થયું હતું, હવે કેટલાક લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તો એનાથી તમને એવું નથી લાગતું કે આ સમાજનું હિત આમાં ક્યાં આવે છે? પાર્ટીના હિત નહીં પણ સમાજના હિત માટે આંદોલન શરૂ કર્યું હતું અને એ આંદોલન સમાજના હિત માટે હતું. હું જ્યારથી આંદોલન શરૂ કર્યું ત્યારથી મારું સ્ટેટમેન્ટ એ છે, આજે પણ હું કહું છું કે આ આંદોલન સમાજ માટેનું જવું છે, સમાજ હિતનું જ કાર્ય કરું છું અને હું સમાજ હિત માટે જ કાર્ય કરું છું. અને ઘણીવાર મેં અમુક લોકો ઉપર આક્ષેપો કર્યા છે કે રાજકીય જે કન્વીનરો છે, રાજકીય જે નેતાઓ છે, કોઈ દિલ્હીથી આવતો હોય તો એને મળે છે, કોઈ ખાનગી હોટલમાં મળે છે, કોઈ સર્કિટ હાઉસમાં ખાનગીમાં મળે છે, તો આ તદ્દન ખોટું છે. કારણ કે નેતાઓને મળવાથી સમાજમાં એક ખોટો મેસેજ જાય છે અને એવો કોઈ તમે વિરોધ પક્ષના નેતાને મળો છો તો વિરોધ પક્ષના નેતાને એવો કેવો પાવર છે કે તમને ઓબીસીમાં સમાવેશ કરી આપશે? એટલે જે પણ માગણીઓ છે સમાજની, એ માગણીઓ અગર પૂરી કરવી, એ માગણીઓ સમાજ હિતની છે, આપણે એને લેવી હોય તો જે પણ સરકાર હોય, સરકાર કોઈ પણ હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે કોઈ પણ હોય, એ સરકાર પાસે
પાસે આપણે જવાનું હોય, આપણે ન કે પાર્ટીના નેતાઓને મળવાનું હોય. ખાસ કરીને તમે હોટેલમાં મળવાની વાત કરી, એટલે સ્વાભાવિક છે કે હાર્દિક પટેલ પણ આ પ્રકારે રાહુલ ગાંધીને મળ્યો હતો અને તેનો તમે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરી રહ્યા છો. તમે આ પ્રકારનું જે રાજકારણ છે કે સમાજના નામે આંદોલન શરૂ થયું અને હવે રાજકીય પક્ષો પાસે એ આંદોલનના જે કન્વીનરો છે, એ નેતાઓ છે, એ ચૂંટણી લડવા માટેની હોડ લાગી હોય એ પ્રકારનું એનું વર્તન છે, તો એને તમે કેવી રીતે જુઓ છો? તમને કે બીજા લોકોને આજે ખબર પડતી હશે કે હાર્દિક ખાનગીમાં મળ્યો કે આ મળ્યો. હું એક વર્ષથી મીડિયાના માધ્યમથી ખુલ્લા આક્ષેપ કરીને કહું છું કે આ સામાજિક આંદોલનને આખું રાજકીય બનાવી નાખ્યું છે અને અસંખ્ય વાર હાર્દિક ના મળ્યો તો એને એના કન્વીનરોને મોકલ્યા છે. મીડિયાની અંદર વચ્ચે આવેલું કે એનએક્સીની અંદર દિનેશ બાંભણિયાને, મનોજ પનારાને ખાનગીમાં અશોક ગેહલોતને મળવા ગયા હતા. એટલે આ પણ આખું છે કોઈક કોંગ્રેસ કનેક્શન બતાવે છે. રાજકીય પાર્ટીઓને બધા જ ખાનગીમાં નેતાઓને મળ્યા છે. દિનેશ બાંભણિયા એના ઘરે બધાને બોલાવ્યા, પ્રફુલ્લ પટેલને બોલાવ્યા, સિદ્ધાર્થ પટેલને બોલાવ્યા. આ અનુસંધાન ભૂતકાળમાં પત્ર લખ્યો હતો આજથી 1.5 વર્ષ પહેલાં કે દિનેશ બાંભણિયા આપણું સામાજિક આંદોલન છે, આમાં તું રાજકીય નેતાઓને ઘરે બોલાવી અને આખું રાજકીય પ્રયત્ન ન કરે.